જનકભાઈ, મેજોરિટી વર્ક આપણે બેઠા છો એમાં ભાજપના પ્રવક્તા સિવાય બંને મિત્રોએ કીધું કે નોર્મ્સ બદલવા પડશે. આપે પણ કીધું નોર્મ્સ બદલવા પડશે. એની શરૂઆત કરતા પહેલા આજે 26નો આંકડો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા ગુજરાતના આપણા વાલસોયા લોકો, એના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું, એમના પરિવારની સાથે સંવેદના વ્યક્ત કરું છું. મુદ્દો છે, તમે કીધો કે નોર્મ્સ બદલવા પડશે. એક નોર્મ્સ જનકભાઈ એવું છે કે કોઈ પણ અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય, ગુજરાત સરકારના ધારાધોરણ કહે છે કે 24 થી 48 કલાકની અંદર એ સર્વે પૂર્ણ કરવો અને એનો રિપોર્ટ આપે, એ પછી તરત જ સહાય ચૂકવવી. મને તમે ભારતીય જનતા પાર્ટીની સરકારને પ્રવક્તાને પૂછવાનો કોઈ મતલબ નથી, કારણ કે પ્રવક્તાઓની પાસે કોઈ પાવર નથી, કોઈ ક્ષમતા નથી. પ્રવક્તાઓ પોતાની વાત મૂકતા હોય છે, સરકાર કંઈક બીજી વાત મૂકતી હોય છે, સરકારની પરિયુમાં પ્રવક્તાઓ માત્ર કામ કરે છે, બોલે છે. આ મારી સ્પષ્ટ સમજ એટલા માટે છે કે અત્યાર સુધીના તોકતે હોય કે વાવાઝોડા હોય કે કમોસમી માવઠા હોય, હું 7 સર્વે લઈને બેઠો છું. એ 7-7ની અંદર પ્રવક્તા સરકારના પહેલા આવીને બોલે, કૃષિ મંત્રી બોલે કે ભાઈ અમે સર્વે કરશું, સર્વે પછી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશું અને પછી ખેડૂતોને સહાય ચૂકવશું. 7માંથી એક એક સર્વે 24 થી 48 કલાકમાં બન્યો હોય તો એ સર્વે મને ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને બતાવે. આ ગામને અને ખેડૂતને મૂર્ખ બનાવવાનું અને ખેડૂત પ્રત્યેની સંવેદનહીન સરકાર છે એનો આ દાખલો છે. તમે નર્મદાનું પાણી ફરી વળ્યું, એમાં શું સર્વે કરવાનો હતો? પાણી ફરી વળ્યું, ખેડૂતને ચૂકવી દેવાના હતા. તીડ આવ્યા હતા ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉપર, એ ટોળાને ટોળા ખેડૂતના ખેતરો સાફ કરી નાખ્યા છે. 25,000 ગાયો મરી ગઈ લંપી વાયરસના કારણે. એક ગાયને વળતર આપવા માટે 16,000 રૂપિયા આપવાના છે, નોમ્સ છે. એક ગાયને ખેડૂતનું પશુપાલકને વળતર આપ્યું છે? બતાવે મને ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે એક ગાયને 16,000 નો આ ચેક છે અને આ વળતર આપ્યું. વાત શું કરો છો તમે વળતર આપવાની? ખેડૂતને સાથે અત્યાર સુધીમાં 25 વર્ષમાં ખેડૂત સાથે સંવેદનાથી અને જે પરિસ્થિતિમાં સરકાર ચાલે છે એ દુશ્મન ભાવથી સરકાર ચાલે છે. આ અમારો સ્પષ્ટ આરોપ નહીં, વાસ્તવિક. મંચ પર બેઠેલા તમામ મિત્રોને હું કહેવા માંગુ છું, કોંગ્રેસ પક્ષ એટલે વિરોધ જ કરવો, એ પરિભાષામાંથી સૌને મારી વિનંતી છે. વાસ્તવિકતાના દર્શન કરીએ છીએ, આધાર પુરાવા સાથે આપીએ છીએ. નહિવત આપ્યું એ આપ્યા નથી બરાબર છે. અને બીજું, ભારતીય જનતા પાર્ટીના આગેવાન જે અમને ભૂતકાળમાં વારંવાર લઈ જાય છે, એક પેઢી થઈ, તમે એક પેઢી થી બેઠા છો સરકારની અંદર, ત્યાં સુધી ભૂતકાળમાં ઉપર તમે કામ કરીને મને વાતોના ડફણા મારી રાખજો. વર્તમાન પરિસ્થિતિમાં ફરજ છે, નિભાવો પહેલા. અને બીજી વાત, તમે બહુ ઠાવકાઈ ભરી વાત કરો છો ને. 2016 થી માંડી 17 થી લઈને 20 સુધીની અંદર કેટલા ખેડૂતોએ વીમો ભર્યો છે? 1,96,000 ખેડૂતોનો વીમો ભર્યો છે, પ્રીમિયમ ભર્યું છે એને, અને 297 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ તમારી ખેડૂત પ્રત્યેની સંવેદના. 700 ખેડૂતો મસાહદત વરાણી. તમારા ઘરમાં એક દીવો પ્રગટાયો? તમે એક દીવો પ્રગટાયો? ખેડૂતનો દીકરો ત્યાં આગળ સત્યાગ્રહી ખેડૂતો ને મોત થયા છે, શહાદત વરાણી છે. તમે ખેડૂત પ્રત્યેની સંવેદના તમારી આ બતાવું છું તમને. તમે આવી વાત કરતો કે કોંગ્રેસ કોંગ્રેસ, અરે તમારી જવાબ દેવાનો સમય આવે છે, તમારી ફરજ બજાવવાનો સમય આવે છે. સવાયો કરીને તમે ખેડૂતોને આપો, ધન્ય ઘડી ધન્ય ભાગે તમને પણ સલામ કરશું અને તમારી પણ અમે આરતી ઉતારશું. આ કોંગ્રેસ કોંગ્રેસના શબ્દ પ્રયોગ કરી તમારી જવાબદારીમાંથી છટકી નહીં શકો. આ વાસ્તવિકતા છે. તમને એવા 1,001 ડઝન દાખલા આપીશ તમને હું કે તમે તમારી ફરજ ચૂક્યા છો. એટલા વાવાઝોડા થયા, તમે નહેવત પૈસા આપીને તમે કહો છો એમ ચૂક્યું છે. શું તમે ચૂક્યું છે ખેડૂતોને? આ નર્મદાનું પાણી ફરી વળ્યું, ખેડૂતોની અંદર ભેંસો તણાતી હતી. એક ભેંસનો વળતર તમે કોઈ ચૂક્યું હોય તો મને તમે બતાવો. તમારા 20 મિનિટ તમે ચર્ચા કરીએ, બતાવો કોઈ ચેક એમાં સામે મૂકો. તમારી સામે આવી વાતો ચર્ચા ના કરો, તમારી ફરજ છે. રાજાશાહીમાં અમારા ભાવનગર સ્ટેટની અંદર કોઈની બળદની જોડી ચોરાઈ જતી હતી ને, તો પણ એને ચોર પકડી અને આપતા હતા, અથવા તો એને એનું એની ચોરની કિંમત બિલકુલ આપતા હતા. આ પરિસ્થિતિ હતી ગુજરાતની અંદર. એટલે વાસ્તવિકતા ઉપર દર્શન કરીએ ભાઈ. આવી પરિસ્થિતિમાં તમારો જવાબ અમે એ માગીએ છીએ કે પ્રવક્તા સરકારના એવું કહે છે કે અમે સર્વે કરી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી અને કરશું, તો એનો સીધો સાધો તમે અમને જવાબ આપો. નહીં જનકભાઈ, જો આપાતકાલીન પરિસ્થિતિ હોય કે અતિવૃષ્ટિ હોય કે આ કોઈ પણ પ્રકારની બીજી કુદરતી પ્રકોપ હોય, સરકારનો મનસા પહેલા શુદ્ધ હોવી જોઈએ. અચ્છા. અને સરકારને ખેડૂત પ્રત્યેની એક એક નાતો જે છે, માય બાપ તરીકેનો, ભાઈ જે વાત કરી હતી, આ દેશની અંદર ખેડૂતો પ્રત્યે કોઈ પણ તબક્કો છે એ સહાનુભૂતિ જોવે છે, માત્ર ને માત્ર કેલ્ક્યુલેશન અને તર્ક નથી કરતા. ત્યારે આપણી સરકારની કમનસીબી છે કે ખેડૂતને દેવાનું આવે ને તર્ક કરે છે અને સાયન્ટિફિક વાત મૂકે છે. સાયન્ટિફિક વાત ન મુકાય, સહૃદય અને વાસ્તવિકતા દર્શન કરવાના હોય. એટલે હું ખેડૂતો માટેની વાત
એટલા માટે હું આ હૃદયપૂર્વક કરું છું, આ સરકારને જો વાસ્તવિકતા એની ઓપીડી કરે અને એના ઉપર જળ સમિત પરિસ્થિતિ ઉપર ક્યાસ કાઢે તો એને ફિઝિકલ જવાની પણ જરૂર નથી. ખેડૂતોનો અવાજ તમે ટીવીની સ્ક્રીન ઉપર એટલું જબરજસ્ત બતાવો છો, દેખાડો છો અને જમીનની એક એક કાંકરી બતાવો છો અને નુકસાનીના પારાવાર પરિસ્થિતિ છે, તો પછી હવે ચર્ચાનો સંવાદ ક્યાંથી રહ્યો? અને બાયલોજની અંદર ચોખ્ખું લખ્યું છે જનકભાઈ કે 24 થી 48 કલાકમાં રિપોર્ટ સબમિટ કરવાનો છે સર્વેનો. હવે 48 કલાકથી તો આપણે વાતો કરીએ છીએ, હજી તો આ સર્વેની વાતો કરે છે. એટલે આમાં હું છે કે મનસા મેલી છે, એટલે મારો સીધો પ્રહાર છે કે સરકાર કદાચ 1 રૂપિયાની બદલીમાં 1 પૈસો પણ દે ને તો પણ, અને 100 રૂપિયા દે ને 1 સવાયું કરીને દે પણ તો પણ ખેડૂતને ઓછું છે. કારણ કે તમે તમારી ભાવના અને તમારી કામ કરવાનો જે નજરિયો છે ને એ ખેડૂત પ્રત્યે પોઝિટિવ રાખો, અને પોઝિટિવ હશે તો ઓછું આપશો ને તો ખેડૂત ખુશ થઈ જશે. મારું કહેવાનું છે ખેડૂતને ન લાગવું પડે મારી સરકાર મને છેડું.